0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. અપન 180 આન્સર મળશે પાઈ બાય 2. આ રીતે દરેકે દરેક એંગલને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક આફ્ટર અ લોંગ ટાઈમ. મિત્રો, આપણે હવે બેઝિક મેથ્સની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ફિઝિક્સ ઘણા બધા વિદ્યાર્થીઓને ટફ સબ્જેક્ટ લાગતો હોય છે, અને ટફ લાગવાનું કારણ એકમાત્ર એ છે કે મેથેમેટિક્સમાં થોડાક પાછા પડતા હોય છે. કારણ કે ફિઝિક્સની અંદર ગણતરી હોય, ગણતરીમાં મેથેમેટિક્સ હોય, અને એમાં પણ જ્યારે બેઝિક મેથેમેટિક્સમાં આપણે પાછા પડીએ ત્યારે ફિઝિક્સના દાખલાઓ ગણવું થોડું મુશ્કેલ પડી જતું હોય છે. આ સિરીઝમાં આપણે શરૂઆત કરીશું યુનિટ સર્કલથી, ત્યારબાદ સાઇન, કોસાઇન, એના ગ્રાફ્સ, મેક્સિમા, મિનિમા, વિકલન, સંકલન અને આ બધી જ વસ્તુઓ આપણે આવરી લઈશું, અને અલગ અલગ કરીને આવા અનેક વિડીયો બનાવી અને વિદ્યાર્થી મિત્રોને અનુરૂપ એ લોકોને ફાયદાકારક રહે તે રીતના વિડીયોઝ, ટૂંકા ટૂંકા વિડીયોઝ બનાવતા રહીશું. તો ચાલુ કરીએ આપણે યુનિટ. ઓકે, તો યુનિટ સર્કલ માટે યુનિટ સર્કલના ચાર ભાગ કરીએ. યુનિટ સર્કલ એટલે કે જેની ત્રિજ્યા એકમ હોય, એક એકમ ત્રિજ્યા ધરાવતું સર્કલ. આ સર્કલના આપણે ચાર ભાગ કર્યા. તો આના એંગલ થાય 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી. એક સર્કલ પૂરું થાય એટલે એંગલ થાય 360 ડિગ્રી. ઓકે, આના ફરી ચાર ભાગ કરીએ તો આપણને મળશે, ચાર ભાગ કરવાથી 90ના અડધા એટલે 45, 45 અને 45 90, 90 અને 45 થશે 135, 135 અને 45 થઈ જશે 180, અને બીજા 45 જ્યારે એડ કરશું ત્યારે થશે 225 પ્લસ 45 270 પ્લસ 45 થશે 315 એન્ડ પ્લસ 45 360. ઓકે, આ તો બહુ સિમ્પલ છે. જ્યારે ડિગ્રીમાં કામ કરીએ છીએ ત્યારે એંગલ્સ આપણને બધા યાદ છે, પરંતુ ખૂણાનો એસઆઈ એકમ છે રેડિયન. એટલે મિત્રો, સૌથી પહેલાં તો એ જાણી લેવું પડે કે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કઈ રીતે કરવું. તો ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે, ડિગ્રી ટુ રેડિયન કન્વર્ટ કરવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણવું પડશે. ફોર એક્ઝામ્પલ, આ 45 ડિગ્રીને જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 45 મલ્ટીપ્લાય બાય પાઈ અપન 180, આન્સર મળશે પાઈ બાય 4. સેમ વે 90 ડિગ્રીને જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 90 મલ્ટીપ્લાય બાય પાઈ અપન 180, આન્સર મળશે પાઈ બાય 2. આ રીતે દરેકે દરેક એંગલને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ઓકે, તો 45ના સ્થાને મૂકી દઈશું પાઈ બાય 4 અને 90ના સ્થાને મૂકીશું પાઈ બાય 2. બધા જ એંગલને આ રીતે પાઈ અપન 180થી મલ્ટીપ્લાય કરવા, એના કરતાં એક આપણે સિમ્પલ ટ્રીક જોઈએ કે જો 45 ને 45 90 થાય, પાઈ બાય 4 ને પાઈ બાય 4 પાઈ બાય 2 થાય. એ જ રીતે આગળ જઈએ તો 1 પાઈ બાય 4, 2 પાઈ બાય 4 અને 3 પાઈ બાય 4, તો 135ના સ્થાને મુકાશે 3 પાઈ બાય 4. અગેન આગળ વધીએ તો 1, 2, 3 અને 4, આ ચાર ભાગ પાઈ બાય 4ના થાય તો 4 પાઈ બાય 4, અને આપણે જાણીએ 4 અપન 4 નીકળી જાય એટલા માટે મળશે પાઈ. 180 ડિગ્રી, દેટ ઇઝ પાઈ. રિપીટ કરીએ, 1 પાઈ બાય 4, 2 પાઈ બાય 4, 3 પાઈ બાય 4, 4 પાઈ બાય 4 અને 225ના સ્થાને આવશે 5 પાઈ બાય 4, અહીંયા આવશે 6 પાઈ બાય 4 એન્ડ અગેઇન છેદ ઉડાવો તો 6ના જગ્યાએ આવશે 3 અને 4ના જગ્યાએ આવશે 2, તો 270 ડિગ્રીના સ્થાને મળશે 3 પાઈ બાય 2. તો 6 પાઈ બાય 4 પછી આવશે 7 પાઈ બાય 4 અને 7 પાઈ બાય 4 પછી આવશે 8 પાઈ બાય 4. 8 પાઈ બાય 4 ને 4 2 8 કરી દઈએ તો આપણને મળશે 2 પાઈ. એક આખું સર્કલ કમ્પ્લીટ કરીએ અને એંગલ બને 2 પાઈ રેડિયન. ઓકે, પરફેક્ટ. તો આ રીતે આ એંગલ સિવાયના બાકીના બધા જ એંગલ આપણે મેળવી શકીએ. જેમ કે 30 ડિગ્રી, 30 ડિગ્રીને તમે મલ્ટીપ્લાય કરો પાઈ અપન 180થી, તો 0 0 કેન્સલ, 3 6 18 મળશે પાઈ અપન 6 રેડિયન. તો 30 ડિગ્રી બરાબર પાઈ બાય 6 રેડિયન. તો આ 30 ડિગ્રીવાળા જો ભાગ કરીએ 45માં, અહીંયા આવશે 30, તો આવા 30ના ભાગ કરીએ તો અહીંયા 30 મળશે. આવા 60માંથી અહીંયા જો ભાગ જવા દઈએ
તો આ રીતના એંગલ મળશે. એવા જ એંગલ 90+30 કરીશું અહીંયા 120 મળશે, અને એવો જ એંગલ અહીંયા 150 મળશે. આ દરેકે દરેક એંગલને આપણે બિલકુલ ફટાફટ અને બિલકુલ આસાનીથી શોધી શકીએ છીએ. જેમ કે 30 ડિગ્રી અને 30 ડિગ્રી અહીંયા થશે 60 ડિગ્રી, પરંતુ 30 ડિગ્રી બરાબર પાય બાય 6 રેડિયન, તો 30ના સ્થાને મૂકી દો પાય બાય 6. જે રીતે 30 ને 30 60 થાય, એ રીતે પાય બાય 6 ને પાય બાય 6 કેટલા થાય? પાય બાય 6 પ્લસ પાય બાય 6 છેદમાં 6 ઉપર પાય પ્લસ પાય 2 પાય, 2 પાય બાય 6 દેટ ઇઝ પાય બાય 3. તો મિત્રો આ તો યાદ રાખવું જરૂરી છે કે 30 ડિગ્રી બરાબર પાય બાય 6 અને 60 ડિગ્રી બરાબર પાય બાય 3. ઓકે, તો 30 ને 30 60, પાય બાય 6 ને પાય બાય 6 પાય બાય 3, એમાં પાય બાય 6 ઉમેરો તો મળી જશે પાય બાય 2. તો 1 π/6, 2 π/6, 3 π/6, અહીંયા આવશે 4 π/6. 90+30 120 ડિગ્રી ને આપણે 4 π/6 ના સ્થાને આ જો છેદ ઉડાવીએ તો 2 π/3 તરીકે પણ લખી શકીએ છીએ. 4 π/6 અને અહીંયા આવશે 5 π/6, અને આ થઈ જાય 6 π/6. 6 6 કેન્સલ, આપણું પાય જ છે ત્યાં, હે ને? તો ફરીથી આ વસ્તુ સમજાવી દઉં કે 30 ને 30 60 થાય, એ રીતે પાય બાય 6 ને પાય બાય 6, પાય બાય 3 ને પાય બાય 6, પાય બાય 2 ને પાય બાય 6, 2 π/3 પ્લસ પાય બાય 6 5 π/6 પ્લસ પાય બાય 6 6 π/6 ધેન 7 π/6, અહીંયા આવશે 8 π/6, 8 π/6 માને 4 π/3 થઈ જશે, અને અહીંયા આવશે 9 π/6, અહીંયા આવશે 10 π/6, અને લાસ્ટ વન 11 π/6. આ 10 π/6 ને આપણે 5 π/3 તરીકે પણ લખી શકીએ છીએ. હોલ ઓફ ધ સર્કલ કમ્પ્લીટેડ. બહુ જ ફટાફટ અને બહુ જ સિમ્પલ વેમાં આ બધા જ એંગલો તમે મેળવી શકો છો. આ એંગલની જરૂરિયાત શું છે? મોટા ભાગે તો આપણને પહેલા ચરણના એટલે 0 થી 90 ડિગ્રીનું પહેલું ચરણ, એના જ એંગલોની જરૂર પડતી હોય છે. 0, 30, 45, 60, 90 બરાબર છે. પરંતુ ક્યારેક ક્યારેક તમે જોયું હશે કે તમારે 120, 150 એ બીજા ચરણના, ત્રીજા ચરણના, ચોથા ચરણના એંગલની પણ જરૂર પડતી હોય છે. અને જ્યારે એની સાઇન અને કોસાઇનની વેલ્યુ પણ મેળવવાની થાય ને, ત્યારે તમને આ પ્રથમ ચરણની વેલ્યુ તો બધી યાદ રહે છે, પણ બાકીના બધા ચરણની વેલ્યુ કઈ રીતે મેળવવી એના વિશેની ટ્રીક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે? આ જ લેક્ચર, આ જ મેથડને તમે વધારે ઇમ્પ્રુવાઇઝ કરી અને ઘણી બધી રીતે આનો ઉપયોગમાં લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછે કે 30 ડિગ્રી છે, 15 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? નો ડાઉટ પાય બાય 180 તમે મલ્ટીપ્લાય તો કરી શકો છો, પણ જો તમને ખબર હોય 30 ડિગ્રી પાય બાય 6 છે, તેને એક્ઝેક્ટ અડધા કરો તો પાય બાય 6 ભાગ્યા 2 કેટલા થાય? પાય બાય 12. અગેન ધારો કે આ 7 π/6 આપણને નથી ખબર કે કેટલી વેલ્યુ થાય, પણ તમને જો એવું પૂછી લેવામાં આવે કે વોટ ઇઝ 210, તો 180+30 210, અને 180 પાય છે અને 30 માને પાય બાય 6, પાય પ્લસ પાય બાય 6 કેટલા થાય? 6 π + π દેટ ઇઝ 7 π/6. ડાયરેક્ટ આ વેલ્યુ 210ના સ્થાને 7 π/6 મૂકી શકાય છે. તો આ રીતે આખું સર્કલ આપણા દિમાગની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતું હોય તો કોઈ જ દિવસે યુનિટ સર્કલમાં વાંધો આવે નહીં. ઓકે, લાઈક કરો, આવી ટિપ્સ અને ટ્રિક્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડિયો તુરંત જોવા માટે બેલ આઇકનને ક્લિક કરો. મિત્રો, ફિઝિક્સના લગતા કોઈ પણ ડાઉટ હોય કે તમે નવો વિડિયો ટોપિક જે પણ જોવા માંગતા હોય એના માટે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, જેના વિશેની ચર્ચાઓ આપણે આવનારા વિડીયોમાં કરતા રહીશું.